વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે કલરવ. કલરવની અંદર બાળકો તમે ચાલો મને કોણ કહેશે કયું કઈ કાવ્ય તમે ભણી ગયા છો તે? વેરી ગુડ. કાવ્ય કઈ હતી? સરસ. ચક્કીબેન ચક્કીબેન, ખૂબ સરસ. તમારા બધાના હાથ ઊંચા છે એવું બાળકો? વેરી ગુડ. તો બાળકો, તમને બધાને ચક્કીબેન ચક્કીબેન કાવ્ય આવડી ગઈ છે? વેરી ગુડ. તો ચાલો બાળકો, હું તમને એમ પૂછું કે ચક્કીબેન કાવ્યની અંદર શું આવે છે? વેરી ગુડ. ચક્કીબેનને શું આપે છે? તો કે બેસવા પાટલો, સુવા ખાટલો અને ઓઢવા મોરપીછવાળા પીછા, ને પહેરવા માટે શું આપે છે? તો કે સાડી. તો એવી જ રીતે બાળકો તમે ઘણું બધું આ કાવ્યની અંદર શીખી ગયા છો. તો જુઓ બાળકો, અહીંયા તમને કીધું છે પ્રશ્ન 8 કરી જુઓ. તો તેની અંદર જુઓ બાળકો, એક એની અંદર આપેલું છે, એક અથવા એકથી વધુ નાના વાસણમાં ખાલી પાણી લઈ લાકડીથી વાસણને વગાડી તેમાંથી જે અવાજ આવે તેનો આનંદ લેવો. તમને શું કીધું છે? કે સરસ, એક નાનું વાસણ લેવાનું અથવા તેનાથી વધારે વાસણ લેવાના અને તેની અંદર શું ભરવાનું છે? તો કે પાણી. પાણી ભરીને તેની અંદર શું કરવાનું તમારે? તો કે વાસણને લાકડી લીધી છે તમે, તો તેને તમારે બહારથી ઠપકારવાનું જેથી કરીને જે અવાજ આવે, લાકડીથી વાસણને વગાડી તેમાંથી જે અવાજ આવે છે તેનો આનંદ લેવાનો કીધો છે તમને. તો બાળકો, તમે આવી સરસ પ્રવૃત્તિઓ ઘરે પણ કરી શકો છો. કઈ રીતે? તો કે તમારે સરસ નાની એવો ગ્લાસ લેવાનો, પછી ગ્લાસને શું બીજું કીધું છે? લાકડી. તો ગ્લાસ પાણીનો ભરેલો છે, પછી બહારથી તમારે લાકડી વગાડવાની, તો પછી કેવો અવાજ આવે છે? તો તમારે એ અવાજ સાંભળવાનો, તમને બધાને મજા આવશે. પછી જુઓ બીજા નંબરમાં કીધું છે, થાળીમાં પાણી ભરો, વચ્ચે ફૂંક મારો. ફૂંક મારતા પાણીમાં શું થાય છે? તો જુઓ બાળકો, આપણે તમારે થાળીનો પ્રયોગ ન કરવો હોય તો તમે જુઓ, ચોમાસાની અંદર અત્યારે ચોમાસું જ ચાલે છે, તો બાળકો તેમાં શેરીની અંદર અથવા તો રોડ પર ઘણી જગ્યાએ ખાબોચિયા ભરેલા હોય છે, તમને ખબર છે. તો તેની અંદર તમે કાકરો નાખો તો કેવું થાય છે? ગોળ. આમ તમને ઘણું બધું આમ જ્યાં કાકરો પડે ત્યાં સરસ આમ પાણી ફેલાયેલું હોય તેવું તમને દેખાય છે, અથવા તો તમે ક્યાંક દરિયા કિનારે કે કોઈ પણ જગ્યાએ તમે પાણીમાં ફરવા માટે ગયા હો તો ત્યાં તમે કોઈ પણ વસ્તુનો ઘા કરો તો પાણીનો આકાર કેવો સરસ થતો હોય તેવું તમને દેખાય. અને જુઓ બાળકો, તમે આ પ્રયોગ ઘરે પણ કરી શકો છો. થાળીમાં પાણી ભરી વચ્ચે ફૂંક મારવાનું. તમે જુઓ બાળકો, ચા દૂધ પીતા હો તો તેની અંદર ફૂંક મારો તો એ કેવો સરસ થાય છે? થાય છે ને. તો પછી જુઓ એની નીચે તમને આપેલું છે 3 નંબર, થાળીમાં પાણી ભરી તડકે મૂકો. થાળીને તડકે મૂકતા શું થાય છે? ખૂબ જ તડકો હોય બપોરે ત્યારે તમારે થાળીમાં પાણી ભરીને મેકવાનું, પછી તમારે થાળી અડવાની. તમે થાળી અડી શકશો? વેરી ગુડ. નો અડી શકો. કેમ? તો કે તે ગરમ થઈ ગઈ હોય. એ તો તમને બધાને ખબર છે હો બાળકો. તો તમારે આવો પ્રયોગ પણ કરવાનો છે. પછી જુઓ, તગારામાં પાણી ભરી અંદર કાકરી નાખો. કાકરી નાખતા શું થાય છે? તો જેમ તમે ફૂંક મારો તેની અંદર કેવી ફેવલું થતું હતું એવું જ તમે કાકરી મારશો. તો જુઓ આની અંદર તમને બતાવેલું છે એવી રીતે તમારે કરવાનું. પછી જુઓ, તમને બાળકો નીચે આપેલું છે કે પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી હલાવતા શું થાય છે? એ તો તમને બધાને ખબર છે ને બાળકો, તમારા મમ્મી કપડાં ધોતા હોય ત્યારે પાણીની અંદર પાવડર નાખે તો શું થાય? ફીણા વળે છે. તો બાળકો, તમારે તમારા મમ્મી જ્યારે કપડાં પલાળે ત્યારે તમારે બાજુમાં ઊભું રહેવાનું જેથી કરીને તમને ખબર પડે. તો ચાલો બાળકો, સામેના પેજની અંદર એક સરસ મજાની વાર્તા આપેલી છે, એ હું તમને કહું છું. તમારે બધાને સરસ રીતે સાંભળવાની છે. બાળકો, અહીંયા તમને શું કીધું છે? પ્રશ્ન 9, વાર્તા આનંદી કાગડો. તો જુઓ બાળકો, અહીંયા રાજા છે,
પછી એનો અહીંયા સિપાઈ છે અને અહીંયા કોણ છે તો કે આનંદી કાગડો છે. જો કાગડાનું મોઢું દેખાય છે ને તમને બધાને? વેરી ગુડ. તો ચાલો બાળકો આપણે નીચેથી વાર્તા સાંભળીએ. એક કાગડો હતો. કોણ હતું? કાગડો હતો. તેના પર એકવાર રાજા ગુસ્સે થયા. કાગડા ઉપર કોણ ગુસ્સે થાય છે? તો કે રાજા ગુસ્સે થાય છે. એટલે રાજાએ તેના માણસને કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં કૂતાડીને મારી નાખો. તો જો બાળકો તમારે બધાને આ વાર્તા શાંતિથી અને વ્યવસ્થિત રીતે સાંભળવાની છે અને યાદ પણ રાખવાની છે. તમારે આના વિશે પ્રશ્નોના જવાબ પણ આપવાના થશે. જો બાળકો તમને કાવ્ય અને વાર્તા બંને વસ્તુ યાદ હશે તો જ તમે સરસ રીતે જવાબ આપી શકશો. તો તમારે બધાને એક વાર્તાને પણ યાદ રાખવાની છે. જો તે શું કહે છે કે એક કાગડો હતો, તેના ઉપર કોણ ગુસ્સે થાય છે? તો કે રાજા ગુસ્સે થાય છે. એ તેના માણસને બોલાવીને શું કહે છે કે જાઓ અને આ કાગડાને ગામના કૂવાના કાંઠે શું હતું? તો કે ગારો છે, તેમાં કૂતાડીને મારી નાખવાનું કીધું છે, મારી નાખો. પછી જુઓ, કાગડાએ રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. શું કર્યું? કે રાજાનો જેવો હુકમ હતો તે જ પ્રમાણે કાગડાને ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંદાતા ખૂંદાતા આનંદથી બોલવા લાગ્યા. જુઓ, કાગડાને ગારામાં નાખવામાં આવ્યું તો કાગડાભાઈ તો ગારામાં ખૂંદતા ખૂંદતા શું કરે છે? આનંદથી બોલવા લાગે છે. જુઓ, લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ, લપસણું કરતાં શીખીએ છીએ. જુઓ, એને ગારાની અંદર રાજાએ નાખવાનું કીધું હતું તો કાગડો શું વિચારે છે? એને મારી નાખવાનું કીધું હતું તો કાગડાને રાજાનો હુકમ હતો તે પ્રમાણે ગારામાં નાખે છે. તો કાગડાભાઈ શું કહે છે? કાગડાભાઈ તો ગારામાં ખૂંદતા ખૂંદતા આનંદથી બોલવા લાગ્યા. લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ, લપસણું કરતાં શીખીએ છીએ. જો બાળકો તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે, કાગડાભાઈ ગારામાં ખૂંદતા ખૂંદતા શું બોલતા હતા? તો તમારે જવાબમાં શું લખવાનું? લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ, લપસણું કરતાં શીખીએ છીએ. પછી જો બાળકો તમને નીચે આપેલું છે, રાજા અને માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો ગારામાં ખૂંદવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે. રાજાને ગુસ્સો ચઢ્યો અને બીજો હુકમ કર્યો, નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. શું કહે છે? કે એના જે માણસો હતા તેને રાજાને જઈને વાત કરી કે રાજાને માણસો શું થાય છે? તો કે નવાઈ પામે છે કે આ કાગડા તો ગારામાં ખૂંદવાથી દુઃખી થવાને બદલે શું કરે છે, આનંદથી કેમ બોલે છે. રાજાને શું આવે છે? ફરીથી ગુસ્સો આવે છે. તો જુઓ, પછી રાજા શું કહે છે? તો કે રાજાએ હુકમ, ગુસ્સો ચડ્યો એટલે શું કર્યું, બીજો હુકમ આપ્યો કે નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. શું કહે છે? નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. જો બાળકો તેને અહીંયા કૂવામાં નાખેલો છે તેવું તમને સરસ ચિત્ર પણ આપેલું છે. જો કાગડાને કૂવામાં નાખ્યું, કાગડાભાઈ તો કૂવામાં તરતા તરતા બોલે છે. શું કરે છે? અને કૂવામાં નાખે છે તો એ તરતા તરતા બોલે છે. કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. શું કહે છે? કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. પછી જુઓ, તમને નીચે કીધું છે, રાજા હવે વધારે ગુસ્સે થયા. એ કહે, હવે કાગડાને આકરી શિક્ષા કરો. શું કહે છે? રાજા ગુસ્સે થઈ જાય છે અને કહે છે, હવે કાગડાને આકરી શિક્ષા કરો. પછી કાગડાભાઈને કાંટાના એક મોટા જાળામાં નખાવ્યા. તોય કાગડાભાઈ તો એના એ જ આનંદી કાંટામાં આનંદથી ગાવા લાગ્યા. જુઓ બાળકો, તમે આ પેજની અંદર સરસ અધૂરી વાર્તા છે, આપણે આગળના પેજની અંદર જોવાના છીએ. પણ આ પેજની અંદર તમને એમ પણ પ્રશ્ન પૂછીએ કે કાગડાભાઈને ગારામાં નાખવામાં આવ્યા તો તે શું બોલતા હતા? તો લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ, લપસણું કરતાં શીખીએ છીએ. અથવા તો તમને એમ પણ પૂછે
કાગડાભાઈ ખૂંદતા ખૂંદતા શું બોલ્યા? તો પણ જવાબ શું આવે કે લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. પછી જુઓ બાળકો, તમને એમ પણ પ્રશ્ન પૂછે કે રાજાએ પહેલો હુકમ શું કર્યો હતો? તો પહેલો હુકમ શું હતો કે કૂવાની બાજુમાં ગારો છે, કૂવાના કાંઠે ગારો છે, તો તેમાં કૂતરાને મારી નાખો. એવું કીધું હતું ને, કૂવાને કાંઠે ગારો છે તેમાં કૂતરાને મારી નાખો. પછી બીજો હુકમ શું કર્યું કે તેને નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. શું કીધું હતું રાજાએ કે નાખો એને કૂવામાં, તે ડૂબીને મરી જાય. પછી જુઓ ત્રીજો હુકમ શું કરે, ત્રીજી વખત રાજા શું કહે છે કે રાજા હવે શું થાય છે? તો કે વધારે ગુસ્સે થયા. એ કહે હવે કાગડાને આકરી શિક્ષા આપો. શું કહે છે? કાગડાને આકરી શિક્ષા આપવાનું કહે છે. પછી કાગડાભાઈને કાંટાના એક મોટા જાળામાં નખાવ્યા. ક્યાં નખાવ્યા હતા કાગડાભાઈને? ત્રીજો હુકમ કેવો હતો? તો કે તેને કાંટાના એક મોટા જાળામાં નખાવે. તો એ કાગડાભાઈ તો એના એજ કેવા હતા? તો કે આનંદમાં ને આનંદમાં જ હતા. આનંદી કાંટામાં આનંદથી ગાવા લાગ્યા. તો ચાલો બાળકો આગળના પેજની અંદર જોઈએ. જુઓ બાળકો, તે શું કહે છે? કોણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કોણા કાન વિંધાવીએ છીએ, કેમકે એને કાંટાવાળા જાળામાં નાખ્યા હતા. તો કાંટા તો વાગે જ તે ને, તમે બધાએ કાંટા જોયા છીએ. વેરી ગુડ. બોરની બોરડી હોય તેની અંદર કાંટા આવે, ખબર છે ને તમને? તો એ કાંટાવાળી ઝાડમાં તેને નાખે તો એને કાંટા કાનની અંદર વાગે છે. તો તે શું કહે છે? કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. પછી જુઓ રાજા કહે કાગડો તો ભારે જબરો, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો. ચાલો હવે એવી જગ્યાએ નાખીએ કે એ દુઃખી દુઃખી થઈ જાય. જો એને પહેલાં શું કર્યું હતું? તો કે કૂવાના કાંઠે ગારો હતો, તો ત્યાં ગારાની અંદર નાખ્યો તો તે ખૂંદતા ખૂંદતા શું બોલ્યો? ખૂંદતા ખૂંદતા શું બોલ્યો? તો તે ખૂંદતા ખૂંદતા શું બોલ્યો કે લપસણું કરતા શીખીએ છીએ ભાઈ. પછી એને બીજું તો કે પાણીની અંદર કૂવામાં નાખ્યો, તો તે શું બોલ્યો? તરતા શીખીએ છીએ ભાઈ, તરતા શીખીએ છીએ. પછી કાંટાવાળા જાળામાં નાખવામાં આવ્યો તો એણે શું કીધું? તો કે કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. એટલે રાજાને એવો વિચાર આવે છે, કે કાગડો તો ભારે જબરો, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો. ચાલો હવે એવી જગ્યાએ નાખીએ કે દુઃખી દુઃખી થઈ જાય. પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા તો એ કાગડાભાઈ તો ખુશના ખુશ. જુઓ બાળકો, પહેલાં એને ક્યાં નાખ્યો હતો? તો કે ગારામાં. પછી ક્યાં નાખ્યો? કૂવામાં. પછી કાંટાવાળા જાળામાં. અને પછી ક્યાં નાખે છે? તો કે તેલની કોઠીમાં નાખે છે. તો એ કાગડો કેવો છે? ખુશ છે. તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. કેમકે જુઓ બાળકો, તેને કાનની અંદર શું વાગ્યું હતું? તો કે કાંટા વાગ્યા હતા ને, એટલા માટે તે શું કહે છે કે તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. પછી જુઓ, પછી તો રાજાએ કાગડાને ઘીના કુંડલામાં નાખ્યો તો કાગડો એમાં પણ ખુશ થતો બોલે, ઘીના લબકા ભરીએ છીએ ભાઈ, ઘીના લબકા ભરીએ છીએ. પછી જો તેલમાં નાખ્યો તોય તે એને દુઃખ ન થયું, તો પછી શું કરે છે? તો રાજાએ તો ઘીના કુંડલામાં નાખ્યો, તો પણ કાગડો શું કહે છે કે ઘીના લબકા ભરીએ છીએ ભાઈ, ઘીના લબકા ભરીએ છીએ. પછી જુઓ, રાજા તો ખૂબ ખીજાય અને કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો. શું કહે છે? કે રાજા ખીજાઈ જાય છે ને, કાગડાને ક્યાં નખાવે છે? તો કે ગોળની કોઠીમાં નખાવે છે. ને કાગડાભાઈ તો મજાથી ગીત ગાય, ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. શું કહે છે? કે ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ.
पछी जुओ बाळको शुं कहे छे के पछी राजाए कागडाने घर उपर फेंक्यो त्यां बैठो बैठो कागडो गाय नळिया चालता शीखीए छीए भाई नळिया चालता शीखीए छीए। पछी जुओ बाळको तमने ई आपेलुं छे કે છેવટે રાજા થાકી ગયા। શું થયું? છેવટે રાજા થાકી ગયા। રાજાને થયું આ કાગડો તો મહા આનંદી છે, એને ગમે તેટલું દુઃખ આપીશું તોય આનંદમાં જ રહેશે। રાજા કહે આને ઉડાડી મૂકો, આને કોઈ અસર થશે નહીં। અને પછી કાગડાને ઉડાડી મૂક્યો। પછી શું કર્યું? તો કે કાગડાને ઉડાડી મેકે છીએ। તો ચાલો બાળકો સામેના પેજની અંદર સરસ કાવ્ય છે તે બોલીએ। જુઓ અહીંયા તમને કીધું છે ગીત ગાઓ, તો ચાલો બાળકો આપણે સરસ કાવ્ય ગાઈશું। કાવ્યનું નામ શું છે? ઢીંગલી મારી। તો જુઓ, ઢીંગલી મારી ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી, બોલબા બોલઈને કેમ બોલાવું કેમ બોલાવું, ડોલમાં બેસાડી તેને નવરાવું ડોલમાં બેસાડી તેને નવરાવું, ચંપાના ફૂલની વીણી ગૂંથાવું ચંપાના ફૂલની વીણી ગૂંથાવું, તો પણ તે બોલતી નથી બોલતી નથી, કંટીને ઘૂઘરો આપું છું રમવા, સોનાના પાટલે બેસાડું જમવા, તો પણ તે ખાતી નથી પીતી નથી, પંખી બતાવું ડાળીએ ઝૂલતા, મેના પોપટને મોરલા ટહુકતા, તો પણ તે ગાતી નથી પહેરાવું ઝાંઝરીને રેશમી જબલું, ઘૂમ ઘૂમ નાચુને વગાડું તબલું, તો પણ તે નાચતી નથી ચાંદામાં માતો આકાશે રમતા, બાબા ગાડીમાં ઢીંગલી બેન ફરતા, મારે પણ બોલવું નથી મારે પણ બોલવું નથી। તો જુઓ બાળકો સરસ મજાની કાવ્ય છે ને। તો જુઓ અહીંયા તમને ચિત્રો પણ આપેલા છીએ કે એ ઢીંગલી હોય તે શું કરે છે? તો કે તે બોલતી જ નથી ખાતી નથી પીતી નથી રમતી નથી બેસતી નથી નાચતી નથી અને બોલતી પણ નથી। તો જુઓ બાળકો સરસ કાવ્ય હતી તે તમારા બધાને યાદ રાખવાની છે। જુઓ અહીંયા કાવ્ય બી, મેં એક બિલાડી પાળી છે। તો ચાલો બાળકો કાવ્ય ગાઈએ। મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે, દૂધ ખાય દહીં ખાય ઘી તો ઝટપટ ચાલ ઘી તો ચપ ચપ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ ચાલે પણ કૂતરાથી બીતી ચાલે, તેના દિલ પર ડાગ છે તે મારા ઘરનો વાઘ છે। કોણ છે? બિલાડી ઘરનો વાઘ છે। જો બાળકો ફરીથી એક વખત કાવ્ય ગાઈએ। મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે, દૂધ ખાય દહીં
थी तो चप चप चाटी जाए, ते उंदर ने झटपट जाले, पण कुतरा थी बीती चाले, ते ना दिल पर डाग छे, ते मारा घर नो वाग छे। पछी जो बाळको तमने प्रश्न 11 रमत आपेलो छे, तो जो तेनी अंदर बाळको कई रमत रमवानी छे, तो के चकली उड़े फर। तो बाळको तमे आवी रमत तो सीनियर अने जूनियर नी अंदर रमे जशे, चकली उड़े फर, पोपट उड़े फर, मैना उड़े फर, कागड़ो उड़े फर, गाय उड़े न उड़े, तेमा तमारे फर बोलवानू नहीं। तो जुओ बाळको आवी रमत तमे सरस तमारा मम्मी पप्पा साथे, भाई बहन साथे अथवा तो तमारा मित्रों साथे पण रमी शको छो। तो चलो बाळको, हवे आपणे सधी पोथीनी अंदर चक्की बेन ते भणीशुं।